વધે વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ ધરપકડ કર્યું હોવાના અહેવાલ મેં આપને આપ્યા. હાર્મની હોટેલના માલિક અને નંદન કુરિયરના એમડી કાંજી મુખરિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પીડિત યુવતી નિસર્ગ ફ્લેટમાં રહેવા ગઈ તે પહેલા કાંજી મુખરિયાની હોટેલમાં 20 દિવસ રોકાઈ હતી અને આ કાંજી મુખરિયા પર આરોપ છે કે તેણે મુખ્ય આરોપી રાજુ ભટ્ટી તમામ પ્રકારની મદદ કરી. પોલીસને શંકા છે કે કાંજી મુખરિયાએ રાજુ ભટ્ટને ફરાર થવામાં મદદ કરી હોય. હાલ તો પોલીસે તેની ધરપકડ કરી છે. સઘન પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે. ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના નિવાસે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરી એક વખત સર્ચ કરવામાં આવ્યું છે. તપાસ અધિકારી વીઆર ખેર અને જે અન્ય અધિકારીઓ છે તેઓ દ્વારા આજે ત્રીજી વખત રાજુ ભટ્ટના નિવાસે પહોંચ્યા હતા અને સર્ચની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરમ દિવસે પ્રથમ એક વખત તપાસ કરવામાં આવી હતી અને ફરી એક વખત આજે પીઆઈ વીઆર ખેર તથા તેઓના સ્ટાફે લગભગ 3 કલાક સુધી સર્ચ કરેલું છે અને કેટલીક વસ્તુઓ કબજે કરી છે. કાર પણ કબજે કરવામાં આવશે. ખેર સાહેબ, કઈ કઈ વસ્તુઓ કબજે કરી છે? કાર કબજે કરી છે. હા, કાર. બીજી કઈ વસ્તુ? કાર સહિતની જે ચીજ વસ્તુઓ છે તે મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારી છે પીઆઈ વીઆર ખેર સહિતના જે અધિકારીઓ છે તેઓએ લગભગ 3 કલાક સુધી સર્ચ કર્યું હતું અને ત્યારબાદ આગળની તપાસ કરવામાં આવી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે રાજુ ભટ્ટના નિવાસેથી જે 2 કાર પાર્ક કરેલી હતી તે બંને કાર પણ કબજે લેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા જે બંને કારને કબજે લઈને હવે ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે લઈ જવામાં આવી રહી છે. લગભગ 3 કલાક સુધી જે સર્ચ કરવામાં આવ્યું, પંચનામું કરવામાં આવ્યું, તેમાં અનેક જે મહત્વની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. ગઈકાલે સવારે પણ ત્યાં તપાસ કરવામાં આવી હતી, સર્ચ કરવામાં આવ્યું હતું, કેટલીક વસ્તુઓ મળી આવી હતી અને ફરી એક વખત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લગભગ 3 કલાક સુધી અહીં સર્ચ કર્યું છે અને 2 કાર ઉપરાંત જે અન્ય ચીજ વસ્તુઓ ઘરની અંદર હતી સરકારી પંચોની રૂબરૂમાં એ વસ્તુઓ કબજે કરવામાં આવેલી છે. અને લગભગ ગઈકાલથી જ ચોકી પહેરો ગોઠવી દેવામાં આવેલો છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ અહીં અવર જવર કરે તો તેની ઉપર નજર રાખી શકાય અને અન્ય કોઈ જે કોઈ પ્રવૃત્તિ ન થાય અથવા તો જે રેપ કેસ છે તેને લગતી જો કોઈ ચીજ વસ્તુઓ ત્યાંથી મળી આવે તે કોઈ પુરાવાઓનો નાશ ન કરી શકાય તે માટે 24 કલાક ચોકી પહેરો ગોઠવી દેવામાં આવેલો છે. આજે ક્રાઇમ બ્રાન્ચે જે અહીંથી ચીજ વસ્તુઓ કબજે કરી છે આ કેસને મજબૂત કરી શકાય તેવા કેટલાક પુરાવા હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. કેમેરામેન નિકિત સોની સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.